ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્સાહ અને ઉમંગનો આ પર્વ દર વર્ષે અનેક પરિવારોને જિંદગીભરનો દર્દ આપીને જાય છે. ત્યારે ઉત્તરાયણ પહેલા સુરત શહેરના ડાજણ વિસ્તારમાં બનેલી કરુણ ઘટના તમામ લોકોને હચમચાવી ગઈ છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો તનય નામનો 6 વર્ષનો નાનો માસૂમ બાળક 5મા માળની અગાસી પરથી પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યું છે. તનયના પિતા હિરેનભાઈના જણાવ્યા મુજબ તને પતંગ ચગાવવાની જીત કરતા તેની માતાએ તેને પતંગ લાવી આપ્યો હતો. તનય તેની મોટી બહેન અને અન્ય બાળ મિત્રો સાથે ધાબા પર રમતો હતો. તે દરમિયાન તેની મોટી બહેન અને બાળ મિત્રોની નજર સામે તે નીચે પટકાતા મોતને ભેટ્યો છે. તનયના નીચે પટકાતાની સાથે જ બુમાબૂમ અને ચિચિયારીઓ ફરતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારે તેની માતાએ જોયું તો તનય અગાસી પરથી લગભગ 60-70 ફૂટની હાઇટ પરથી નીચે પટકાયો હતો. આટલી ઊંચાઈથી પડવાના કારણે માથા અને છાતીના ભાગે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ અજાડવીન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પહેલીવાર પતંગ હાથમાં લેનાર તનયના જીવનની દોર અચાનક જ કપાઈ ગઈ. ત્યારે ઉત્તરાયણ પહેલા થયેલી આ દુર્ઘટના માતા પિતાઓ માટે અગમચેતીના સંદેશ જેવી છે.